સફળતાના ત્રણ ઉપાય લેખક પંડિત શ્રી રામ શર્મા આચાર્ય ઓડિયો નંબર બે એક કાગડો તરસથી વ્યાકુળ બની આમ તેમ ઉડી રહ્યો હતો ઘણી શોધ પછી તેણે એક ઘડામાં થોડું પાણી જોયું કાગડો ઘડાના કાંઠા પર બેસી પાણી પીવા ચાંચ લંબાવતો હતો છતાં પાણી મેળવી શકતો ન હતો નિષ્ફળ પ્રયત્નો પછી કાગડાએ એક ઉપાય શોધી કાઢ્યો આજુબાજુથી નાના નાના કાંકરા વીણી લાવી ઘડામાં નાખવા લાગ્યો કાંકરા પડવાથી ઘડાનું પાણી ઉપર આવ્યું અને કાગડે તરસ છીપાવી જ્યારે કોઈ વાતની તીવ્ર ઈચ્છા થાય છે ત્યારે તે ઈચ્છા બર લાવવા સાધનોની શોધ શરૂ થાય છે અને કોઈને કોઈ વૈકલ્પિક સાધન મળી પણ આવે છે જરૂરિયાત સંશોધનની જનેતા છે જ્યાં ઈચ્છા હોય ત્યાં રસ્તો મળે છે અંગ્રેજીમાં એક કહેવત છે અ વિલ વિલ ફાઇન્ડ ઇટ્સ વે પ્રબળ શક્તિ રસ્તો શોધી કાઢશે ઈચ્છિત વસ્તુ મેળવવા લોકો આકાશમાં રસ્તા બનાવે છે મરજીવા સમુદ્રના તળિયે ડૂબકી લગાવી મોતી વીણી લાવે છે રેતીની ટેકરીઓમાંથી સોના ચાંદીની ખાણો શોધી કાઢે છે કોલસાની ખાણો ખોદી ખોદી હીરાની શોધ કરી લાવે છે શોધ હકીકતે મહત્વની પ્રેરક શક્તિ છે જેનાથી માનવીએ એવરેસ્ટની ટોચ સમુદ્રનું તળિયું ધ્રુવ પ્રદેશોની ભૂમિ તથા આકાશની દુર્ગમતા પાર કરી છે કુદરતના પેટાળમાં ધરબાયેલા અસંખ્ય રહસ્યો શોધી કાઢીને એક એકને પાછા પાડી દે તેવા સંશોધનો કર્યા છે ઈચ્છાથી પ્રેરિત થઈ માનવી જ્યારે ધ્યેય પ્રાપ્તિ માટે દ્રઢતાથી આગળ વધે છે ત્યારે તે એક શક્તિશાળી ભીમકાય યુદ્ધ ટેન્કનું રૌદ્ર રૂપ ધારણ કરે છે પર્વતો ખીણો ઓળંગતો ઓળંગતો રસ્તાની જાડી ઝાંખરા પથરા વગેરે અવરોધોને દૂર કરતો તે પોતાના લક્ષ્ય તરફ ઝડપથી ગતિએ આગળ વધે છે આ સમગ્ર વિશ્વમાં જે કંઈ હિલચાલ થઈ રહી છે તે બધો ઈચ્છાશક્તિનો જ ખેલ છે પરમાત્માને ઈચ્છા થઈ કે હું એકમાંથી અનેક થ એના પરિણામે આ વિશ્વની રચના થઈ તેની ઈચ્છા અને જીવોની જરૂરિયાતના લીધે ઋતુઓની રચના થઈ સજીવ પ્રાણીઓ ન રહે તો આ વિશ્વની સમગ્ર હિલચાલ સમાપ્ત થઈ જાય જીવશાસ્ત્રીઓ જાણે છે કે વનસ્પતિ અને પશુપંખી જેવા સજીવ પદાર્થોના રૂપરંગમાં આકાર પ્રકારમાં જે પરિવર્તન થયું છે કે થઈ રહ્યું છે તેનું એકમાત્ર કારણ એ જીવોની ઈચ્છા છે આદિમાનવથી આગળ વધીને માનવીએ જે કંઈ વિકાસ પોતાના શરીરમાં કર્યો છે તે માત્ર તેની ઈચ્છાશક્તિનો જ ચમત્કાર છે આ બધી વાતો પર વિચાર કરતાં શારીરિક દ્રષ્ટિએ સમાન હોવા છતાં માનવ માનવ વચ્ચેની અદ્ભુત અસમાનતા શા માટે હશે તે રહસ્યનો તાગ મેળવી શકાય છે ઈચ્છાશક્તિના મહાન શસ્ત્રનો જે વ્યક્તિ સુયોગ્ય ઉપયોગ કરે છે તેને પ્રગતિ માટે સાધનો મળતા જાય છે અને થોડા સમયમાં તે સમૃદ્ધ અને સંપન્ન બની શકે છે પરંતુ જે લોકો આ શસ્ત્રનો ઉપયોગ કરતા નથી તેમનું ચેતનાતંત્ર અર્ધમૂર્છિત અવસ્થામાં પડ્યું રહે છે તેઓ જીવનનો ભાર વેંઢાર્યા કરે છે જેમ તેમ જિંદગી પૂરી કરી લે છે ભોજન કરે છે મહેનત કરે છે અને રાત્રે સૂઈ જાય છે મિનિટ કલાક દિવસ માસ વર્ષ વીતતા જાય છે જીવનનું ચક્ર ફરતું રહે છે આયુષ્ય પૂરું થવા આવે છે પણ તેઓ એવાને એવા જ રહે છે માતાના ગર્ભમાંથી નીકળી મોતની ઘડી સુધી તેઓ માત્ર જિંદગીના દિવસો કઈ રીતે પૂરા કરવા તે જ શીખી શકે છે આ દુનિયામાં સાચે જ ઘણા લોકો અભાગ્યા છે જીવન જેવા બહુમૂલ્ય પદાર્થમાં કેટલો બધો આનંદ ઓતપ્રોત છે તે જાણી શકતા નથી હંમેશા તેઓએ બીજાના ઓશિયાળા રહેવું પડે છે પરિસ્થિતિઓ જ્યાં લઈ જાય ત્યાં જવા લાચાર થવું પડે છે બિચારા રોટલા પાણીની ચિંતામાં રાત દિવસ રઘવાયા બની રખડતા રહે છે એક ઊંટ કે એક બળદના કાર્યક્રમ સાથે સરખાવીએ તો આ લોકો અને આ પ્રાણીઓમાં કોઈ ખાસ તફાવત હોતો નથી કેટલાય લોકો અજ્ઞાનના અંધકારમાં જ ગોથા ખાય છે જીવન જરૂરી ચીજવસ્તુઓ સુદ્ધા મળતી નથી સમાજમાં માનપાન મળતા નથી કોઈ પદ કે હોદ્દો મળતા નથી યશ પ્રશંસા પ્રતિષ્ઠા પણ એમના તરસ્યા હૃદયને ક્યારેય મળતા નથી અપમાન જાકારો તુચકારો અભાવ ચિંતા નિંદા પીડા ભય આશંકા સદાય તેઓની ચુડેલની જેમ ઘેરી રહી છે આ તે કાંઈ જીવન છે છતાંય અસંખ્ય લોકો આવું જીવન જીવે છે આવો આપણે વિચાર કરીએ કે કોણે આ લોકોને આવી દુઃખદાયી સ્થિતિમાં પડ્યા રહેવા લાચાર બનાવ્યા છે શું પરમાત્માની ભાગ્યની વિધાતાની ભૂલ કે કોપને લીધે આમ થયું છે શું કોઈ ગ્રહ નક્ષત્ર દેવ દાનવ કે ભૂતપિશાચ આ સ્થિતિ માટે જવાબદાર છે ના કદાપી નહીં માનવીના દુર્ભાગ્ય માટે આમાંનું કોઈ જવાબદાર નથી પરમ દયાળુ ન્યાયી પરમાત્મા પોતાના પરમપ્રિય પુત્રને આવી દયનીય સ્થિતિમાં ફસાવી દેવાની ભૂલ કરે જ નહીં વિધાતા તો ઘણો દયાળુ છે તે શા માટે કોઈના છઠ્ઠીના લેખ ખરાબ લખે દેવતા તો બધા પર દયા કરે છે તે શા માટે કોઈને અકારણ દુઃખ આપે કોઈ માણસ બીજાને દુઃખ આપી શકે નહીં માનવી પોતે જ પોતાના માટે આ પરિસ્થિતિઓ ઊભી કરે છે તે પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે તુલસીકૃત રામાયણ કહે છે કાહું ન કો સુખ દુઃખ કર દાતા નિજ ભોગ સબ ભ્રાતા ભગવદ્ ગીતાનો પણ આવો જ મત છે ભગવાન કહે છે વહ વહવાત્મનો બંધુરાત્મૈવ રિપુરાત્મન આત્મા જાતે જ પોતાનો મિત્ર અને જાતે જ દુશ્મન છે સુખ અને દુઃખ ઉન્નતિ અને અધોગતિ ઉત્થાન અને પતન આ બધાનું એકમાત્ર કારણ માનવીનું કર્મ છે અને કર્મરૂપી વૃક્ષનો આધાર વિચારરૂપી બીજ છે ઈચ્છાથી પ્રેરણાનો અને પ્રેરણાથી કર્મનો જન્મ થાય છે એટલે જ કર્મનું મૂળ ઈચ્છાયુક્ત વિચાર છે પોતાની આકાંક્ષા અનુસાર માનવી વિચારે છે જેવું વિચારે છે તેવા જ સાધનો એકત્ર કરે છે જેવા સાધન એકત્ર થાય છે કે તરત કર્મ થાય છે જેવું કર્મ થાય છે તેવી જ પરિસ્થિતિઓ પ્રત્યક્ષ આવે છે અને તેવું જ ફળ મળે છે એક સમયનું બીજ કોઈ સમયે વિરાટ કાય વૃક્ષ બની સામે આવે છે તે રીતે એક સમયનો વિચાર કોઈ સમયે કર્મ અને તેનાથી ઉત્પન્ન થતા સારા માઠા ફળના રૂપમાં પ્રત્યક્ષ આવે છે પ્રારબ્ધ તકદીર ભાગ્ય વિધિનું વિધાન કપાળના અક્ષરો હથેળીની રેખાઓ આ બધું કોઈ અદ્રશ્ય સત્તા દ્વારા અવિવેક કે અન્યાયી રીતે અપાય નહીં પોતે કરેલા કર્મો સમયાનુસાર પાકી પરિણામરૂપે સામે આવે છે ત્યારે તે ભાગ્ય કે તકદીર કહેવાય છે લોટ ચૂલા પર શેકાઈને રોટલી બને છે જોકે લોટ અને રોટલી બંને અલગ વસ્તુ છે બંનેના રૂપ રંગ પણ અલગ અલગ છે છતાં એ માનવું પડે છે કે રોટલી એ બીજું કંઈ નહીં પણ લોટનું જ રૂપાંતર છે પાણી અને બરફ એ બે અલગ અલગ પદાર્થ છે પરંતુ એ ચોક્કસ છે કે બરફનું સ્વતંત્ર અસ્તિત્વ પાણીના બદલાયેલા રૂપ સિવાય કંઈ જ નથી આ રીતે તકદીર પણ કોઈ સ્વતંત્ર વસ્તુ નથી વર્તમાન કર્મો જ્યારે પાકે છે ત્યારે તે ભવિષ્યમાં ભાગ્ય કહેવાશે માનવીના તકદીરને બીજું કોઈ લખતું નથી પ્રત્યેક માનવી પોતાના ભાગ્યનું વિધાતા અને લેખક જાતે જ છે કર્મફળનું પરિણામ રોકવાનું સામર્થ્ય તો માનવીમાં નથી છતાં ઇચ્છા મુજબ કર્મ કરવા કે ન કરવા માટે તે સ્વતંત્ર છે જે કર્મ થઈ ગયા છે તેનું સુખ કે દુઃખ ક્યારેક આકસ્મિક રીતે સામે આવી પહોંચશે એ સાચું છે સાથોસાથ આપણા ભવિષ્યને આપણા કર્મો દ્વારા સારું કે ખરાબ બનાવવામાં આપણે સંપૂર્ણ સ્વતંત્ર છીએ એ પણ એટલું જ સાચું છે પૂર્વજન્મના પ્રારબ્ધ કર્મો બાબતે એક વાત જાણવી જોઈએ કે તે ક્યારેય કોઈ પણ રીતે આપણા જીવન વિકાસમાં અડચણરૂપ બનતા નથી હા તેના કારણે આકસ્મિક દુઃખ આવી શકે છે એકાએક કોઈ આફતનો પહાડ તૂટી પડતો હોય તેવી દુર્ઘટનાઓ બને છે જે માનવીના સામર્થ્ય બહારની વાત છે જેવી રીતે જન્મથી જ અંધ અથવા લકવો હોવો કોઈ ખોડખાપણ હોવી શ્રેષ્ઠ ચિકિત્સા કરાવવા છતાં કોઈ સ્વજનનું મૃત્યુ થવું વારસાગત કોઈ અસાધ્ય રોગના ભોગ થવું ચેપી રોગ યુદ્ધ આંધી તોફાન ધરતીકંપ વીજળી પડવી પૂર આવવું વગેરે દૈવી કોપનો શિકાર બનવું કોઈ સુંદર ચીજવસ્તુનું અચાનક આશ્ચર્યજનક રીતે તૂટી જઈ નાશ પામવું કોઈ સિંહ સાપ વગેરેનો અણધાર્યો હુમલો પોતાની સાવચેતી છતાં અન્યની બેદરકારીને લીધે કોઈ દુર્ઘટના બનવી આ પ્રકારના બનાવો જેમાં પોતાની બેદરકારી કે અસાવધાની નહીં પણ અણધારી વિપત્તિ આવી પડે તેવા બનાવો ભાગ્ય અથવા તકદીરનું પરિણામ ગણાવી શકાય જે કામ માનવીની શક્તિ સામર્થ્ય અને સાવધાની બહારના છે તેને પ્રારબ્ધ કહેવાય કોઈ સંપત્તિના વારસદાર બનવું અથવા કોઈ ગુપ્ત ખજાનો કે ઓચિંતી અઢળક સંપત્તિ મળવી એ ભાગ્ય કહી શકાય જે કાર્ય માનવીના પ્રયત્ન યોગ્યતા અને સાવધાની સાથે સંબંધ રાખે છે તે બધા અત્યારના આ જન્મના કાર્યોના ફળ હોય છે સાધારણ વ્યવહારિક કાર્યોના ફળ તાત્કાલિક મળી જાય છે માત્ર ગહન ઘણા મહાન ઊંચા કર્મોનું ફળ જ આગલા જન્મ માટે યા તો આ જન્મે જ ઘણે મોડેથી પ્રારબ્ધના રૂપમાં પ્રગટ થવા રોકાય છે શરીર સ્વાસ્થ્ય વેપારમાં લાભહાની કૌટુંબિક રોગ દ્વેષ સંપન્નતા ગરીબી વિદ્વતા મૂર્ખાઈ યશ અપયશ ઘૃણા પ્રતિષ્ઠા સંઘ કુસંગ પ્રેમ દ્વેષ પ્રસન્નતા બેચેની વગેરે દૈનિક જીવનમાં આવતા જોડકા માનવીની વર્તમાન કાર્યપ્રણાલી અને વિચારધારા પર આધાર રાખે છે આ જોડકામાંથી કોઈ પણ સારી કે નરસી બાજુને માનવી સ્વતંત્ર રીતે પસંદ કરી શકે છે અને સ્વેચ્છાથી ઘણી સરળતાથી તે મેળવી શકે છે બીમારી ખોટ ઝઘડો ગરીબી મૂર્ખાઈ બેઆબરૂ ઘૃણા દ્વેષ ચિંતા પીડા અને બેચેની વગેરે નરસી બાજુને પસંદ કરી જીવનભર ભોગવવી તે પણ માનવીના હાથની વાત છે એ જ રીતે સુંદર સ્વાસ્થ્ય લાભ ઐક્ય વિદ્વતા હોશિયારી યશ પ્રતિષ્ઠા પ્રેમ મૈત્રી પ્રસન્નતા તેમજ સુખ શાંતિ પણ સંપૂર્ણ રીતે આપણા હાથની જ વાત છે બાઇબલનું કથન છે જે ખખડાવશે બારણું તેના માટે ખોલવામાં આવશે મહાત્મા કબીર પોતાના શિષ્યોને કહ્યા કરતા હતા જીન ખોજા તીન પાયા ગહરે પાની પેઠ હવ બૌરી ઢૂંઢન ગઈ રહી કિનારે બેઠ જેણે શોધ્યું તેને મળ્યું જે કિનારે બેસી રહ્યા તેઓ બાવરા પાગલ મૂર્ખા ગણાયા ઇતિહાસ સાક્ષી પૂરે છે કે જેણે બારણું ખખડાવ્યું છે તેના માટે ખોલવામાં આવ્યું જ છે એ સાચું છે કે કોઈક વાર સંનિષ્ઠ જબરજસ્ત પ્રયત્ન પણ અસફળ રહે છે પરંતુ આવું સદાય બનતું નથી કોઈ અપવાદ ક્યારેક બની શકે છે પણ અપવાદોને સર્વસામાન્ય નિયમ કે પ્રમાણ માની શકાય નહીં કેટલીય વ્યક્તિઓ પ્રયત્નો તો કરે છે પણ પરીક્ષામાં પાસ થઈ શકતી નથી છતાં પ્રયત્ન કે આકાંક્ષાની મહાનતા સહેજેય ઘટતી નથી કેટલાય મહત્વાકાંક્ષીઓની એ હરીફાઈમાં જેની તૈયારી વધારે હોય છે તે સફળ થાય છે જેના પ્રયત્નો અધૂરા તથા નબળા હોય છે તે નિષ્ફળ રહે છે પણ જેણે વધારે સામર્થ્ય બતાવ્યું તે સફળ થયો જે હરીફ સફળ થયો તે પોતાના ઉત્કૃષ્ટ પ્રયત્નોની જ ચર્ચા નિષ્ફળ ઉમેદવારો સાથે કરે છે વિજય સાધનોથી મળે છે પણ સાધનો વધુ હોવા ઉત્કૃષ્ટ હોવા વ્યવસ્થિત સદુપયોગ થવો આ બધું આકાંક્ષા દ્વારા જ થઈ શકે છે અમુક વ્યક્તિ પોતાની આકાંક્ષાને લીધે આ રીતે ઊંચે ઉઠી સફળ થઈ એવી ઘટનાઓનું વર્ણન કરી આ પુસ્તિકાના પાના વધારવાની મારી ઈચ્છા નથી પણ એક ઉન્નતિશીલ માનવી આ વાતનો જીવતો જાગતો સાક્ષી છે કે જેના મનમાં કંઈક મેળવવાની ઝંખના હોય છે તે જ ઉન્નતિ કરી શકે છે તમે તમારી નજીકની કોઈ એવી વ્યક્તિનું ઉદાહરણ લો જેણે પોતાના જીવનમાં આશ્ચર્યજનક સફળતા મેળવી હોય તે વ્યક્તિની મનોભાવનાઓનું ધ્યાનથી અધ્યયન કરો તો તમને જોવા મળશે કે તેના મનમાં ઈચ્છિત વસ્તુ મેળવવા કેટલી તીવ્ર ઉત્કંઠા છે